મહાવીર મનમાં વધુ રમી રહ્યા છે મહાવીર વિશે કંઈક ને કંઈક કંઈક ને કંઈક નવી નવું ચિંતન ચાલતું રહે છે અને મહાવીરના જીવનના એક એક પ્રસંગો અદ્ભુત પ્રેરણા આપતા રહે છે ક્યારેક એમ લાગે કે ભગવાન મહાવીરને કોઈ વિશેષણ આપવું હોય આપી શકાય કે પ્રયોગ વીર મહાવીર એમણે એમના જીવનમાં સાધનાના નિત્ય નવા નવા પ્રયોગો જ કર્યા છે પોતાના સતને ખીલવવા માટે સાધનાને ઉચ્ચ ભૂમિકાએ લઈ જવા માટે મહાવીરે કેવા કેવા પ્રયોગો કર્યા છે આગમ શાસ્ત્રોમાં ભગવાન મહાવીરના જીવનનું વર્ણન આવે છે એમાં એક વર્ણન આવે છે કે તપની સાધના કરતાં કરતા ધ્યાનની સાધના કરતાં કરતાં દેહભાવને તોડવાની સાધના કરતાં કરતાં મહાવીર ધીમે ધીમે આગળને આગળ વધતા જાય છે એમણે એમણે એક વખત ભદ્ર પ્રતિમા એક વખત મહાભદ્ર પ્રતિમા અને એક વખત સર્વતો ભદ્ર પ્રતિમાનો પ્રયોગ કર્યો ભદ્ર પ્રતિમા એટલે એક દિવસ મહાવીરે વિચાર્યું કે આજે મારે મારા સત્વની કસોટી કરવી છે અને એમણે કાયોત્સર્ગ ધ્યાનમાં રહી ગયા એક દિશાની અંદર પૂર્વ દિશાથી એમણે શરૂઆત કરી ઠાણેનમ મોણેનમ જાણેનમ અપ્પાણમ વોશીરામી શરીરને હલાવીશ નહીં

ચારેય દિશામાં બાર બાર કલાક બાર કલાક એક બાર કલાક બે જાઓ બાર કલાક ત્રીજી અને બાર કલાક ચોથી આમ ચાર દિશામાં બાર બાર કલાક એટલે કે અડતાલીસ કલાકની સાધનાનો પહેલો પ્રયોગ એમણે કર્યો સારી રીતે સંપન્ન થયો કોઈ વિઘ્ન ના આવ્યું થોડોક વખત થયો મહાવીરને વિચાર આવ્યો કે હવે વળી મારા સત્વને મારી સાધનાને થોડીક વધુ પ્રગાઢ બનાવું અને મહાવીરે બીજો પ્રયોગ કર્યો હવે એક એક દિશાની અંદર ચોવીસ ચોવીસ કલાક ઊભા રહેવાનો ચોવીસ કલાક સુધી સ્થાનથી મૌનથી ધ્યાનથી દેહને ઓછી આવી દીધું બસ એક અડોલ વૃક્ષને આ થળની જેમ ઊભા રહેવાનું અને માત્ર સંકલ્પ વિકલ્પ રહિત થઈને ચિત્તની અવસ્થાને જાળવી રાખવાની ચોવીસ કલાક પૂર્વ દિશામાં ચોવીસ કલાક ઉત્તર દિશામાં ચોવીસ કલાક પશ્ચિમ દિશામાં ચોવીસ કલાક દક્ષિણ દિશામાં આમ ચોવીસ ચોવીસ કલાકની સાધના અડતાલીસ કલાકમાંથી સીધા ડબલ થઈ ગયો એમનો પ્રયોગ ચાર દિવસની સાધના થઈ ગઈ બહુ જ સુંદર રીતે સાધના થઈ હજી પોતાના સત્વને ખીલવવા માંગે છે અને અને એમણે ત્રીજો પ્રયોગ કર્યો હવે એક એક દિશાની અંદર ત્રણ ત્રણ દિવસ ત્રણ દિવસ સુધી અઠમનો તપ કરીને પૂર્વ દિશાની અંદર ત્રણ દિવસ સુધી બસ એક પૂરો થયો તરત જ ફરી જવાનું અને ઉત્તર દિશામાં આવી ગયા ત્રણ દિવસ થયા પશ્ચિમ દિશામાં આવી ગયા ત્રણ દિવસ થયા દક્ષિણ દિશામાં આવી ગયા આમ ત્રણ ત્રણ દિવસનો પ્રયોગ કરીને ત્રીજી સાધના કરી આમ સતત વધુને વધુ અઘરા વધુને વધુ સહન કરવું પડેવા વધુ ને વધુ દેહભાવને ભૂલીને ઉપર ઉઠવાના પ્રયોગો કરતા કરતા માવીર સાડા બાર વર્ષની આવી કઠોર સાધનાના અંતે કૈવલ્યની પ્રાપ્તિ પામે છે એમને પૂર્ણ જ્ઞાનની પ્રાપ્તિ થાય છે વિશ્વનું વાસ્તવિક દર્શન જ્યારે એ કરી લે છે ત્યારે એમણે જોયું કે જગતના જીવો દુઃખી છે એનું કારણ દેહની આસક્તિ પુદગલોની આસક્તિ એક વસ્તુ પ્રત્યેનો મોહ એમને દુઃખી કરી રહ્યો છે લાવ સૌને સાચો માર્ગ બતાડું સુખી થવાનો અને પ્રભુએ દેશના આપવાની શરૂ કરી અને એ રીતે કૈવલ્યની પ્રાપ્તિ પછી ભગવાન મહાવીર ત્રીસ વર્ષ સુધી આ પૃથ્વી તલને પાવન કરતા રહ્યા રોજ વિચરતા રહ્યા રોજ એમ સમાવસાણ મંડાતું રહે રોજ દેશના આપતા રહ્યા અને એ રીતે ત્રીસ વર્ષ સુધી જગતને ધર્મનો આત્માનો શાંતિનો સાચો માર્ગ બતાડવાનો પુરુષાર્થ કરતા કરતાં 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 બોતેર વર્ષની ઉંમરે ભગવાન મહાવીરનું નિર્વાણ થયું એમનો આત્મા તમામ કર્મના બંધનોથી જન્મો જન્મના તમામ બંધનોથી મુક્ત થયો સિદ્ધ થયો બુદ્ધ થયો આવા સિદ્ધ બુદ્ધ અને મુક્ત થયેલા પ્રયોગવીર મહાવીરને આપણા કોટી કોટી વંદન હો જય મહાવીર જય મહાવીર જય મહાવીર